જય સ્વામિનારાયણ. તો આજે એપ્લિકેશન્સ ઓફ ડેરિવેશન જે છે ચેપ્ટર આપણું વિકલિતના ઉપયોગ, એમાં આપણો ચોથો જે વિકલનનો ઉપયોગ આવે છે એમાં આપણે વિકલનનો ઉપયોગ કરીને આસન મૂલ્ય શોધવાનું છે, એટલે કે એપ્રોક્સિમેટ વેલ્યુ. તો આજે આપણે જે વિકલન છે એ વિકલનનો ઉપયોગ કરીને આસન મૂલ્ય શોધ. ઓકે, તો ફર્સ્ટ આપણે અહીંયા કોઈ ફંક્શન છે કન્સિડર કરી લો, વાય ઇઝ ઇક્વલ ટુ શું છે, એફ એક્સ. ઓકે, તો જનરલી આપણે આ રીતના ગ્રાફ દોરતા હોય છે, બરાબર છે? એટલે કે કોઈ બી ગ્રાફ મળશે આપણને અહીંયા. તો આ ધારો કે આ જે વાય ઇઝ ઇક્વલ ટુ એફ એક્સનો અલગ છે, એટલે કે એક્સની વેલ્યુ અહીંયા કોઈ બી પુટ કરશું અહીંયા તો આપણને એક્સ, તો એની વેલ્યુ અહીંયા શું મળશે આપણને, વાય. ઓકે, હવે અહીંયા જેટલો વધારો કરી દઈશું ડેલ્ટા એક્સ જેટલો, અહીંયા આપણને એને અનુરૂપ અહીંયા શું મળશે બીજું, ડેલ્ટા વાય જેટલો વધારો, બરાબર છે? એટલે અહીંયા એવું કહેવાય કે એક્સના વધારાને અનુરૂપ અહીંયા વાયમાં પણ શું થાય છે, વધારો. એટલે કે એક્સમાં જે ફેરફાર થાય છે અહીંયા વાયમાં પણ ફેરફાર થાય છે, જે આપણે વિકલનમાં જોયું હતું ને એ પ્રમાણે. તો હવે આપણે એવું કહી શકાય કે વાય બરાબર એફ એક્સ છે, તો વાયમાં ફેરફાર થાય તો આ ડેલ્ટા વાય જેટલો ફેરફાર કોને અનુરૂપ, એક્સમાં ફેરફાર થતો, એટલે એક્સમાં ટોટલી હવે શું કહેવાય, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ, બરાબર ને? એ પ્રમાણે અહીંયા ટોટલી શું થાય, વાય પ્લસ ડેલ્ટા વાય. તો અહીંયા પણ એફ ઓફ શું થશે, એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થશે. ઓકે, હવે જે ડેલ્ટા વાય છે એકચ્યુઅલી ડીવાય તરીકે આપણે લઈ શકાય છે, એટલે આપણે એવું કહી શકાય અહીંયા કે વાય બરાબર એફ એક્સ છે તો એનું વિકલન શું થશે, વાયનું વિકલન ડીવાય બાય ટી એક્સ, અને એફનું વિકલન એફ ડેસ એક્સ. તો ડીવાયના સૂત્રમાં કરતા પણ આવો તો શું બની જાય, એફ ડેસ એક્સ દુનિયા શું થઈ જાય, ડીએક્સ થાય. તો ડીવાય છે એને ડેલ્ટા વાય તરીકે આપણે કન્સિડર કરી શકાય, એફ ડેસ એક્સ બરાબર શું થશે, ડેલ્ટા એક્સ થશે. અને એ જ કિંમત ક્યાં મૂકી દઈશું અહીંયા, તો આપણું ફોર્મ્યુલા શું બનશે, વાય પ્લસ ડેલ્ટા વાયની જગ્યાએ શું મૂકીશું, એફ ડેસ એક્સ ઇન્ટુ બરાબર શું થશે, એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા, બરાબર છે? આ રીતના આપણું ફોર્મ્યુલા તૈયાર હશે, તો આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, એક એક્ઝામ્પલ્સ લઈએ. આપણે જે યુઝ કરવાના છે એ સૂત્ર આ છે. હવે આ જો આ સાઈડ આપણે આ સાઈડ આ બાજુ લખી દઈએ તો લખી શકાય એક્સ પ્લસ ડેલ્ટા એક્સ બરાબર વાય બરાબર શું લખી શકે અહીંયા, વાયની જગ્યાએ એફ એક્સ લખી શકે ને, પ્લસ એફ ડેસ એક્સ ઇન્ટુ શું લખાશે, ડેલ્ટા એક્સ, બરાબર છે? હવે જે નું મૂલ્ય શોધવાનું છે એ મૂલ્ય પણ ડિપેન્ડ કરશે એક્સ એફ એક્સ કોણ લેવાના અને ડેલ્ટા એક્સ, એટલે એક્સ કોણ અને ડેલ્ટા એક્સ, બરાબર છે? તો એક ઉદાહરણ છે, ઉદાહરણ છે કે વર્ગમૂળમાં 36.2. ઓકે, કોઈ બી એક્ઝામ્પલ છે આપણે, તો એનું આપણે શું શોધવાનું છે, આ સબ મૂલ્ય મીન્સ કે આનું મૂલ્ય કેટલું મળશે વર્ગમૂળની બહાર. ઓકે, તો બસ અહીંયા આપણે એવું કહી શકીએ કે વર્ગમૂળમાં વર્ગમૂળ નીકળી શકે એવી 36.2ની નજીકની કિંમત કઈ રહેશે, 36, બરાબર ને? તો એક્સ બરાબર કેટલા લઈશું, 36, અને ડેલ્ટા એક્સ કેટલા લઈશું, 0.2. અહીંયા કહી શકે ને 36.2 ઇઝ ઇક્વલ ટુ 36 + 0.2, એટલે એક્સ પ્લસ ડેલ્ટા એક્સ થઈ ગયું, બરાબર. હવે આપણી પાસે ડેલ્ટા એક્સ પણ છે અને એક્સ બરાબર 36. હવે આને અનુરૂપ ફંક્શન લેવું હોય સ્કવેર રૂટ, તો એવું લઈ શકાય કે ધારી લેવાનું છે, ધારો કે વાય બરાબર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું લઈશું, વર્ગમૂળમાં એક્સ, બરાબર ને? હવે વર્ગમૂળના એક્સ જે લઈએ છીએ એનું વિકલન કરીએ
एक्स आप एक्स विकलन, तो विकलन सो कैसे एफ डेस एक्स बिल वन अपॉन बिल थे जैसे टू रूट एक्स। ओके तो एज कीमत आपने अबे बद्दी कीमत नहीं आ क्योंकि देश चली एफ डेस एक्स की कीमत संपूर्ण सो अधिकारी है तो ये छोड़ से बराबर एक्स ने इसकी मत रुकाने के लिए थसे 36 એટલે 1 ના છેદ માં 2 ગુણ્યા 36 નો વર્ગમૂળ કેટલો છે 6 તો એનો જવાબ 1 ના છેદ માં કેટલો આવશે 12 બીજું કે હવે ડેલ્ટા વાય ની કિંમત જે એફ ડેસ એક્સ એ તો મળી ગયા આપણને એફ એક્સ હવે એફ એક્સ બરાબર કેટલા છે આપણી પાસે હા તો અહીંયા હવે આપણે ધ્યાન રાખજો કિંમત બધી મૂકીએ છીએ f ऑफ x प्लस डेल्टा x बराबर f ऑफ x ले गला 36 प्लस डेल्टा x ले गला 0.2 बराबर फॉर्मूला में f અને x ले गला 36 प्लस f डैश x અહીંયા છે આપણે 1/12 બરાબર હવે ડેલ્ટા x કેટલા છે આપણી પાસે 0.2 ઓકે આ ગુણાકાર માં છે તો ધ્યાન રાખજો હવે આ કેટલા થઈ ગયા f ઓફ 36.2 કહેવાય ને અને f ઓફ 36.2 એટલે કોણ અહીંયા મૂકી દો f ઓફ 36.2 એટલે શું થઈ ગયું રૂટ 36.2 જ કહેવાય એટલે એનું જ મૂલ્ય ફાઇન્ડ કરવાનું છે ને આપણે is equal to માં થશે પણ પહેલા f ઓફ 36 f ઓફ 36 કેટલા થશે આના પરથી મળી જાય ને f ઓફ 36 તો 36 સ્ક્વેર રૂટ ઇઝ 6 બરાબર ને આ 6 થઈ જશે પ્લસ 0.2 એના છેદમાં કેટલા લખીશું 12 બરાબર ને તો 72.2 છેદમાં કેટલા થશે બરાબર આ રીતના આપણે એનું અપ્રોક્સિમેટ વેલ્યુ મેળવી શકીએ તો તે ઉપર કેવા છે કે આ કોઈ ટાઈમ થશે 722 પ્રેડિક્શન 722 છે મેક્સ અને ઝિસ તમે કેશો બરાબર છે તો આ રીતના એની અપ્રોક્સિમેશન વેલ્યુ મેળવી શકીએ હવે એ પણ આપણે લઈ શકાય કે આજ જો એક્ઝામ્પલ સાવ પણ બનાવી શકાશે ખાલી 35 નું વર્ગમૂળ શોધી કાઢો તો શું કરશો 35 માટે હા એટલે આમાં એવું થઈ જશે 35 છે અને તમે આવું કહી શકો 36-1 બરાબર ને તો ડેલ્ટા એક્સ કેટલા થશે અને એક્સ કેટલા થશે એક્સ બરાબર 36 લઈ લેશો ડેલ્ટા એક્સ કેટલા થશે માઇનસ 1 બરાબર તો આ ટોપિકનું કોઈ પણ એક્ઝામ્પલ હોય તો ગણી શકાય ને આ ફર્ક બરાબર છે ફંક્શન આપણે એ પ્રમાણે ક્રિએટ કરવાનું છે આપણે ઘનમૂળ તરીકે આ પણ લઈ શકો 65 છે તો એનું ઘનમૂળ તો ફંક્શન શું ઉતારશું ઘનમૂળ છે તો એ એની નજીક કઈ સંખ્યા છે 64 પ્લસ 1 કેવા છે બરાબર ને 64 કોણ ઘનમૂળ છે 4 નું ઘનમૂળ થઈ જાય ને તો તે વખતે ફંક્શન શું ધારશું આપણે x રેસ ટુ 1 બરાબર એટલે જેવી જરૂરિયાત તેવું આપણે ફંક્શન ધારીશું સાઈન માં પણ એવું છે આપણે કે સાઈન 89 ડિગ્રી કે છે આપણે બરાબર છે તો આને x આજે છે એમાં અનુરૂપ ફેરફાર જોવા મળે 90 બનાવી દેવા 90 તો કેટલા થઈ જશે તો સર 89 બરાબર આવ ગયા 90 માઇનસ 1 તો શું થશે આને x ધારવાના છે અને આને શું ધારીશું તો fx તરીકે શું ધારશું આ જ ધારી લેવું કેટલું ધારીશું sin x બરાબર ને બસ પછી આ ફોર્મ્યુલા બધી કિંમત મૂકી દેવાની છે ખાલી એક વખત વિકલન બસ અહીંયા વિકલનનો યુઝ થાય છે એટલું જ
આ વિકલનની શું છે એપ્લિકેશન? એટલે કે વિકલનનો ઉપયોગ, એનો ઉપયોગ કરીને શું શોધવાનું છે? આસન. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.